अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। હવે હું અહીંયા તમને એક સોર્ટિંગ બતાવું કે ભાઈ સોર્ટિંગ આપણે કઈ રીતે કરી શકીએ। ધારો કે આવી રીતે બહુ જ બધા ડેટા હોય, ધારો કે અત્યારે આપણી પાસે 10 સ્ટુડન્ટનો ડેટા છે, પણ આવી રીતે આપણી પાસે માની લો કે ભાઈ 100 સ્ટુડન્ટનો ડેટા છે, અને હવે એની અંદરથી મારે જેટલા ફેલ છે બધાનું લિસ્ટ જોઈએ છે, તો આમ મારે શોધવા પડશે કે આમાંથી કયા કયા ફેલ છે અથવા આમાંથી કયા કયા કેટલા માર્ક્સ છે, બધા મારે અલગ અલગ શોધવું પડશે। પણ હવે જો એવું મારે ના શોધવું હોય તો મારે શું કરવાનું રહેશે, તો કે હું જે આ હેડિંગ મેં લખેલું છે અને એટલા માટે હેડિંગ લખેલું હોવું જરૂરી છે, તો હું હેડિંગની ઉપર અહીંયા કર્સર રાખીશ, એટલે કોઈપણ જગ્યાએ હું હેડિંગની અંદર કર્સર રાખી દઈશ, અને ત્યાર પછી અહીંયા જે હોમ ટેબની અંદર અહીંયા જે સોર્ટ એન્ડ ફિલ્ટર બટન છે એની અંદર જઈ અને હું આ ફિલ્ટર ચાલુ કરીશ। હું જેવું ફિલ્ટર પર ક્લિક આપીશ એટલે મને અહીંયા જોવા મળે છે કે એક નાના નાના જે એરો છે અહીંયા મને જોવા મળે છે। હવે આ એરોમાંથી હું એવું કરી શકું કે કોઈપણ એક જ સ્ટુડન્ટના માર્ક મારે જોવા હોય તો હું એ શું લઈ શકું, અથવા અહીંયા મારે કોઈપણ એક જ માર્ક જોવા હોય કે કેટલાના 95 અપાયા છે, તો હું અહીંયા આ જે બટન ક્લિક છે એની ઉપર કરી અને પછી અહીંયા મને જોવા મળે છે કે બધા અલગ અલગ અહીંયા બટન જોવા મળે છે, તો એ બટનની અંદર હું ફક્ત અહીંયા બધા કાઢી નાખી અને સિલેક્ટ ઓલમાંથી હું આ કાઢી નાખી અને ફક્ત અહીંયા હું 95 કરી દઉં, ઓકે કરી દઈશ, તો મને ખાલી એકલા 95 જોવા મળશે, બીજા બધા બંધ થઈ જશે। પણ એને બદલે હું અહીંયા ફરી પાછું મારે એને કાઢી નાખવું હોય તો અહીંયા ક્લિક કરી અને હું આ જે સિલેક્ટ ઓલ છે એની પર પાછું ક્લિક આપી દઈશ, અથવા તો ક્લિયર ફોર્મેટ પર ક્લિક આપી શકું બેમાંથી કોઈ પણ વસ્તુ પર, અને ઓકે કરી દઈશ એટલે મને પાછું ઓરિજિનલ જોવા મળશે। પણ હવે આવી રીતે ફિલવાળા જ મારે જોવા હોય તો મેં આ ઓલરેડી ફિલ્ટર ચાલુ કરી દીધું છે, એમાં હું રિઝલ્ટમાં જઈ શકું અને રિઝલ્ટમાંથી આ સિલેક્ટ ઓલમાં કાઢી નાખી અને પછી હું અહીંયા ફેલ પર ક્લિક આપી દઉં કે ભાઈ ફેલ કેટલા છે, તો અહીં ક્લિક આપી તો મને અહીંયા જોવા મળશે કે આ ટેબલની ઉપર મને જેટલા ફેલ વ્યક્તિઓ છે એટલાનું જ અહીંયા લિસ્ટ જોવા મળે છે, અને પછી હું આટલા લિસ્ટને આમ સિલેક્ટ કરી અને પછી હું પ્રિન્ટ આઉટ કાઢીશ, તો અહીંયા મને જોવા મળશે કે પ્રિન્ટ પ્રિવ્યૂની અંદર કે હું સિલેક્ટેડ જો કરી દઉં, તો અહીંયા હું જઈ અને હું પ્રિન્ટ સિલેક્શન જ કરી દઈશ, તો મને અહીંયા જોવા મળશે કે ફક્ત એટલા જ જે લોકો છે લોકોનું પ્રિન્ટિંગ આવી રહ્યું છે, તો અહીં પ્રિન્ટ કાઢી અને આપણે એને કામમાં લઈ શકીએ। અથવા તો તમે ધારો કે જો મા બાપને ફોન વગેરે કરવા માંગતા હોય તો એ તમે ફોન કરીને પણ જણાવી શકો। હવે એ જ રીતે મારે ફક્ત એવું જોવું કે જે લોકોના એ ગ્રેડ આવ્યા છે એનું લિસ્ટ, તો પછી હું અહીંયા ક્લિક કરી અને આ જે સિલેક્ટ ઓલ છે એની અંદર હું ફક્ત એ ગ્રેડ પર મૂકી દઈશ, અને આ જે ફેલનું ટીક માર્ક હતું એ હું કાઢી નાખીશ, એટલે એ ગ્રેડવાળા ઓકે કરીને જોઈશું તો જેટલા એ ગ્રેડવાળા વ્યક્તિઓ છે એ લોકોનું લિસ્ટ અહીંયા જોવા મળશે। તો અહીંયા આ ફિલ્ટરનો ઉપયોગ કરી અને આપણે જો વધારે મોટી વર્કશીટ હોય તો એની અંદર આપણે કેટલા વ્યક્તિઓ એ ગ્રેડમાં છે, કેટલા બીમાં છે, કેટલા ફેલમાં છે, બધાનું અલગ અલગ લિસ્ટિંગ આપણે પ્રિન્ટ કાઢવું હોય તો આપણે પ્રિન્ટ અહીંયાથી કાઢી દઈ શકીએ। હવે આ જે ફિલ્ટર છે એને જેમ આપણે જોયું કે અહીંયાથી હું ક્લિયર ફોર્મેટ પર રિઝલ્ટ કરી શકું તો ક્લિયર થઈ જશે, તો આપણે જોયું કે આપણે ફક્ત પાસવાળા કે ફક્ત એવાળા જ ડેટા જે છે અહીંયા લઈ શકીએ, પણ એ સાથે આપણે નામની ઉપર પણ ફિલ્ટર કરી શકીએ। જેમ કે અત્યારે મારે એવું જોઈતું હોય કે ફક્ત એથી જે શરૂ થતા હોય એ જ નામ અહીંયા મારે જોવા હોય, તો પછી હું આ જે એનું ફિલ્ટરનું બટન છે એને ક્લિક કરીશ અને અહીંયા હું ટેક્સ્ટ ફિલ્ટરની અંદર જઈશ। ટેક્સ્ટ ફિલ્ટરની અંદર તમે જોશો તો અહીંયા તમને બિગિન્સ વિથ બતાવે છે કે બિગિન્સ વિથની પર ક્લિક આપી અને આપણે એ કરી શકીએ કે બિગિન વિથ એ કેરેક્ટર આપણે અહીંયા લખી દઈએ, તો એ હું અહીંયા કીબોર્ડ પરથી ટાઈપ કરી દઈશ અને ઓકે કરી દઈશ, એટલે ફક્ત એવાળા જ નામ મને અહીંયા જોવા મળશે। અને એ જ રીતે જો મારે એવું જોઈતું હોય કે એ પરથી શરૂ થતા અને એસ પરથી શરૂ થતા જ બંને જોવા છે, તો પછી હું આ ફરી પાછું બટન ક્લિક કરીશ, જે ટેક્સ્ટ ફિલ્ટરિંગ છે એમાં જઈ બિગિન વિથમાં જઈ અને અહીંયા મને જોવા મળે છે કે બિગિન વિથ એ તો મેં ઓલરેડી સિલેક્ટ કરેલું છે, અને હવે એન્ડ અથવા ઓર હું સિલેક્ટ કરી શકું, તો અત્યારે હું ઓર કરું છું કે એથી શરૂ થતા અથવા તો બીથી શરૂ થતા અથવા તો એસથી શરૂ થતા, તો અહીંયા હું ફરી પાછું બિગિન વિથ લઈ લઈશ, એટલે બિગિન વિથ અહીંયા આવી જશે અને અહીંયા મારે એસ લઈ લેવો છે કે ભાઈ એસથી શરૂ થતા હોય, એટલે એથી અને એસથી શરૂ થતા હોય એવા જ નામ મને અહીંયા જોવા મળશે। તો આ રીતે આપણે કોઈપણ એક નામની ઉપર પણ જે ફિલ્ટરિંગ છે એ કરી શકીએ, કોઈપણ નંબર પર ફિલ્ટરિંગ કરી શકીએ આપણે, અને કોઈપણ આવું એ ગ્રેડ કે પાસ કે એની ઉપર પણ આપણે ફિલ્ટર કરી શકીએ। તો હવે અહીંયાથી આપણે એને ક્લિયર ફોર્મેટ પર ક્લિક આપી દઈશું અને હવે મારે અહીંયાથી આ ફિલ્ટરના જે એ છે એ પણ કાઢી નાખવા છે, આ એરો છે એ પણ કાઢી નાખવા છે, તો અહીં મારે કર્સર મૂકવાનું રહેશે, ત્યાર પછી હું અહીં ફિલ્ટરમાં જઈશ અને આ જે ફિલ્ટર બટન હતું એને મેં જે ચાલુ કરેલું તેને પાછું ક્લિક કરી દઈશ, એટલે અહીંથી ફિલ્ટર બટન મને નીકળી ગયેલું જોવા મળે છે અને ફક્ત મારો ડેટા જે છે એ મને અહીંયા જોવા મળે છે। તો આ રીતે આપણે બધું આપણું કન્ડિશનલ ફોર્મેટિંગ છે, આપણું સાદું કેલ્ક્યુલેશન છે, આપણું
सादी फॉर्म्यूला है, सादू सॉर्टिंग है, यू अपने कर सकी है। अने हवे जारे आपणे फॉर्मेटिंग जोई रह्या छीए, जो तमे अहींया जोशो तो एक नानुं टेबल अहींया बनावेलुं छे अने ए टेबलनी अंदर अत्यारे नाम ने बधुं जोवा मळे छे। हवे मने आ जे डेटा छे एनी अंदर तमे जोशो तो अहींया नाम छे कि जे ए थी शरू थता अमुक छे, पछी एस छे, पछी अहींया ए वाळा फरी आवे छे, अहींया पी वाळा आवे छे, एवी रीते मने जोवा मळे छे। हवे मारे आ डेटा जे छे एने मारे एबीसीडी प्रमाणे गोठवी देवो होय, एटले के ए प्रमाणेना रेकॉर्ड छे पहेला देखाय, पछी बी वाळा देखाय, पछी सी वाळा देखाय, एबीसीडी प्रमाणे गोठवी देवो छे। अथवा तो मारा जे रोल नंबर छे अहींया तमे जोई शको के रोल नंबर पण अलग अलग छे, के जेमां अहींया 101 पछी 104 आवे छे, पछी 102 आवे छे। तो मारे जे चढ़ता के उतरता क्रमनी अंदर आने गोठवी देवा होय तो हूँ कई रीते गोठवी शकूँ? तो मारे पहेला नेमने गोठववा छे, एटले हूँ नामने सिलेक्ट करीश अने बधा जे नाम छे ए सिलेक्ट कर लीधा पछी हूँ अहींया होम टेबनी अंदर आ जे सॉर्ट एंड फिल्टर छे एनी अंदर जईश तो मने अहींया बे ऑप्शन जोवा मळे छे, सॉर्ट ए टू झेड अथवा तो झेड टू, एटले के जो मारे ए थी झेड प्रमाणे करवू होय तो आने क्लिक करीश तो मने आ एक मेनू पूछे छे, એ બતાવે છે કે અત્યારે આ જે નામ છે એની સાથે અહીંયા રોલ નંબર અને આ ફોન નંબર પણ અહીંયા મને જોવા મળે છે। કે જેમ કે આ અહીંયા જોશો કે હવે આ અજય નામ છે એની સાથે આ અમિતા નામ છે અહીંયા ઉપર લઈ લેવામાં આવશે, તો એની સાથે આનો આ રોલ નંબર અને ફોન નંબર એ બંને પણ મારે ખસેડી દેવા છે કે ફક્ત આ નામ જ ખસેડવું છે? તો જો હું અત્યારે ફક્ત એકલું નામ કરું કે કન્ટિન્યુ વિથ ધ કરંટ સિલેક્શન અને હું સોર્ટ કરું તો અહીંયા મને જોવા મળે છે કે નામ તો ખસી ગયું પણ એની સાથેનું જે ફોન નંબર અને રોલ નંબર હતો એ ના ખસ્યો, તો એવું મને નથી જોઈતું એટલે હું ફરી પાછું અન્ડુ કરી દઈશ અને મને આ જે અમિતા નામ છે એની સાથેનો 110 નંબરનો રોલ નંબર અને આ જે ફોન નંબર છે એ પણ અહીંયા ખસી જાય એવું જોઈએ છે। એટલે હું આને સિલેક્ટ કરીશ, ફરી પાછા આપણે ફિલ્ટરમાં જઈશું અને એ ટુ ઝેડની ઉપર ક્લિક આપીશું અને ત્યાર પછી એક્સપાન્ડ સિલેક્શન આપણે સિલેક્ટ કરી લઈશું અને એક્સપાન્ડ સિલેક્શન સિલેક્ટ કર્યા પછી હું સોર્ટ પર ક્લિક આપીશ એટલે અહીંયા જોવા મળે છે કે આ નામ પર આવી ગયું છે, એની સાથેનો રોલ નંબર અને એ પણ, એટલે આ જે આખો ડેટા છે એ આખો ડેટા એણે ઓટોમેટિકલી સોર્ટ કરી અને ઉપર મૂકી દીધો છે। તો આપણે આ રીતે નંબર પ્રમાણે સોર્ટ કરી શકીએ। અત્યારે હું એને પાછું અન્ડુ કરી દઉં છું અને હવે એ જ રીતે મારે જો રોલ નંબર પ્રમાણે સોર્ટ કરવું છે તો હું રોલ નંબરને સિલેક્ટ કરીશ અને પછી આને ક્લિક કરી અને અહીંયા જોવા મળે છે કે આપમેળે જે ઓપ્શન છે બદલાઈ ગયું છે અને અહીંયા નંબર છે એટલા માટે કે છે કે સોર્ટ સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ અથવા તો લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ। તો અત્યારે મારે નાનાથી લઈને મોટા સુધી જોવું છે એટલે હું આ સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ પર ક્લિક આપી દઈશ અને એમાં પણ હું એક્સપાન્ડ સિલેક્શન આપીશ કે મારે આ બાજુનો ડેટા અને આ બાજુનો ડેટા બંને સાથે ખસેડી દેવા છે। તો હું એને સોર્ટ પર ક્લિક આપીશ એટલે હું જોવા મળે છે 102 નંબરવાળી જે એન્ટ્રી છે એ ઉપર આવી ગઈ છે, પછી 103 104 એમ કરીને એણે નંબર પ્રમાણે ગોઠવી દીધું છે। અને એ જ રીતે જો મારે ઊંધું જોઈતું હોય તો હું લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ કરી શકું અને એમાં પણ એક્સપાન્ડ સિલેક્શન રાખી અને હું સોર્ટ પર ક્લિક કરીશ તો મને જોવા મળે છે કે જે 110 નંબર હતા એ ઉપર આવી જાય છે અને 101 નંબર અહીંયા નીચે આવી જાય છે। તો આ રીતે આપણે બધો જે ડેટા છે એને સોર્ટિંગ કરી શકીએ। યે વિડિયો દેખને કે લિયે આભાર। અગર આપ કમ્પ્યુટર કે એકદમ નયે ઓર એડવાન્સ ટોપિક પર વિડિયો દેખના ચાહતે હૈ તો યે વિડિયો કો લાઇક કરકે ચેનલ કો સબસ્ક્રાઇબ કર લે, ચેનલ આગે બઢેગી તભી હમ નયે મુફ્ત વિડિયો અપલોડ કર સકેંગે। आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल WhatsApp पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें, वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।